આગળના લેક્ચરમાં આપણે બે ત્રિકોણની એકરૂપતા, બે ત્રિકોણની સમરૂપતા અને સમરૂપતાને શરતો ભણીએ. એના આધાર ઉપર સ્વાધ્યાય 6.1 છે. અને તેમની અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય તો તે સમાન.
સમરૂપ જેમ કહી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ ચાર ખાલી જગ્યા આવે પેલી ખાલી જગ્યા બધા વાક્યો છે કેવા છે સમરૂપ છે બધા ચોરસ છે પણ કેવા છે સમરૂપ છે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે સમબાજુ ત્રિકોણ સમ ઈ બાજુ ત્રિકોણ છે એટલે સમરૂપ છે ન બેસે કેમ કે આની બે બાજુઓ અને એનો રેશિયો સમાન આવશે આ બાજુ છે પછી અલગ અલગ થઈ જશે આનો ગુણોત્તર આપણે લેશું તો સમાન આવશે એટલે કે બધા સમબાજુ ત્રિકોણ છે એટલે સમરૂપ છે એમ કહી શકાય અને છેલ્લી ખાલી જગ્યા બહુપદના ખૂણાઓ છે તે કેવા હોય છે સમાન હોય છે અને બાજુઓના માપ છે કેવા હોય છે સમપ્રમાણમાં હોવા જોઈએ તો બહુપદ છે સમરૂપ છે એમ કહી શકાય આ ખાલી જગ્યા એના પછી 6.1 નો બીજો પ્રશ્ન છે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો કે સમરૂપ આકૃતિ સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના કીધું તો આપણે આ પ્રકારના ખાલી જગ્યામાં જ ભણી ગયા કે બધા ચોરસ છે તે કેવા છે સમરૂપ છે બધા સમબાજુ ત્રિકોણ છે કેવા છે સમરૂપ છે બધા વર્તુળ છે કેવા છે સમરૂપ છે બધા એટલે બધા વર્તુળ બધા ચોરસ બધા સમબાજુ ત્રિકોણ બધા લંબચોરસ આ બધા છે કોના ઉદાહરણ છે સમરૂપતાના ઉદાહરણ છે આપણે કહી શકીએ એટલે કે એમાં શું કીધું કે જુદા જુદા ઉદાહરણો આપો બે બે સમરૂપ આકૃતિઓના ઉદાહરણમાં બધા વર્તુળ બધા ચોરસ બધા સમબાજુ ત્રિકોણ અને બધા લંબચોરસ આ બધી આકૃતિઓ છે કેવી છે સમરૂપ છે એમ કહી શકાય સમરૂપ ન હોય તેવી આકૃતિ સમરૂપ ન હોય એ આકૃતિઓ આપણે બની આપી શકીએ તો કે એક વર્તુળ અને એક ચોરસ સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે સમરૂપ નથી એટલે સમરૂપ ન હોય એવી આકૃતિમાં આપણે શું આપી શકીએ સમદ્વિબાજુ ત્રિકોણ એક વર્તુળ અને એક ચોરસ આ બધી આકૃતિ છે તે સમરૂપ ન હોય તેવી છે અને ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો તો આ રીતે આપેલું છે બે ચતુષ્કોણની આકૃતિ આપેલી છે એક ચતુષ્કોણ આવી રીતે આપેલું છે આ ચતુષ્કોણ છે PQRS અને બીજો ચતુષ્કોણ છે આવી રીતે છે તે છે A B C D આના ખૂણો આપેલા છે 90 અંશ છે આના ખૂણો 90 અંશ છે આના ખૂણો 90 અંશ છે અને આ ખૂણો પણ 90 અંશ છે આની બાજુઓના માપ આપેલા છે 1.5 સેન્ટીમીટર આ પણ 1.5 સેન્ટીમીટર છે આ પણ 1.5 સેન્ટીમીટર અને આ પણ 1.5 સેન્ટીમીટર આની બાજુઓ છે 3 સેન્ટીમીટર ચોરસ છે એટલે બધી બાજુઓ કેટલા કેટલા સેન્ટીમીટર 3 હવે આ આકૃતિ જો છે સમરૂપ છે કે નહીં તો સમરૂપતાની પહેલી શરત શું છે કે અનુરૂપ બાજુઓના માપ અનુરૂપ ખૂણાઓ છે એના માપ સમાન હોવા જોઈએ તો જો આ ત્રિકોણના બધા આ ચોરસના બધા ખૂણા છે કેટલા કેટલા અંશના છે કાટ ખૂણા છે એટલે કેટલા અંશના છે 90 90 અંશના છે આ પણ 90 છે આ આકૃતિમાં જો આ ચોરસની આ ચોરસની અંદર એક પણ કાટ ખૂણો જોવા નથી મળતો જો આ કાટ ખૂણો જો આમ હોય તો કાટ ખૂણો આ છે આ રીતે આમ હોય તો કાટ ખૂણો આવી રીતે આ છે આ રીતે જો આમ હોય તો કાટ ખૂણો આ છે આ રીતે હોય તો કાટ ખૂણો તો કાટ ખૂણો નથી તો કાટ ખૂણા કરતા નાના છે એટલે કે 90 કરતા નાના છે લઘુ કોણ છે તો આના કરતા લઘુ કોણ છે નાના એ તો હશે તો ખૂણાઓના માપ સમાન છે નહીં કોઈ પણ અનુરૂપ ખૂણો જે સમાન છે નહીં તો આપણે સીધે સીધું કહી શકીએ કે આપેલ બે ચોરસના અનુરૂપ ખૂણાઓના માપ સમાન ન હોય તો બંને આકૃતિ છે કેવી છે સમરૂપ નથી અથવા સમરૂપ પ્રત્યય કહી શકાય એટલે વિદ્યાર્થી મિત્રો આ 6.1 હવે પછી આપણે ભણવાનું છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે એની સાબિતી અને સાબિતી ભણવાની છે દર વર્ષે આ પ્રમેય છે 5-5 ના પ્રશ્નો આપું છે ડી વિભાગમાં પૂછે સમપ્રમાણતાનો પ્રમેય ભણીએ સૌ પ્રથમ
चैत्र थेल्स नामना वैज्ञानिक आपने गणित शास्त्र એટલે એને થેલ્સ નું પ્રમેય પણ કહેવાય શું કહેવાય થેલ્સ નું પ્રમેય એટલે પરીક્ષામાં એને કે પૂછે કે થેલ્સ નું પ્રમેય લખો અને સાબિત કરો એ ન પૂછે કે પૂછે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો આપણે આ પ્રમેય ભણીએ પહેલા પ્રમેયની અંદર પ્રમેય કોને કહેવાય કઈ રીતે લખવું એ આવડવું જોઈએ તો પ્રમેયની અંદર મુખ્ય પ્રમેય અંગો જોઈએ કે પ્રમેય પ્રમેય પહેલા સૌપ્રથમ વિધાન લખવામાં પછી પક્ષ લખવામાં સાધ્ય સાબિત અને એની આકૃતિ કોઈ પણ પ્રમેય હોય પ્રમેય સાબિત કરવાનું પૂછે છે પ્રમેય એટલા અંશે આપણે લખવા જરૂરી છે સૌપ્રથમ શું લખાય કે પ્રમેયનું વિધાન છે તે લખવામાં એના પછી આ વિધાનની અંદર તે આપણે શું લખવાનું પક્ષ જોવાનું પક્ષ અને સાધ્ય અને એના પછી આવશે સાબિત અને આકૃતિ આકૃતિ છે સાબિતીના ભાગ પર લખવાનું આકૃતિ છે સ્વચ્છ હોવી જોઈએ થોડી મોટી હોવી જોઈએ એમાં શિરોબિંદુ દેખાવા જોઈએ માપ દેખાવા જોઈએ આવી રીતે પ્રમેય છે એની અંદર આપણે થેલ્સનું પ્રમેય ભણીએ તે પહેલા લખતા આવડવું જરૂરી છે કે પ્રમેયનું વિધાન લેતા પછી એક અધિક લીટી મૂકી દે પછી પક્ષ લખે પક્ષ લખીને પણ એક લીટી મૂકી દે જેથી કરીને જોવા માટે શું થાય કે અલગ અલગ અંક છે દેખાવા જોઈએ સાધ્ય લખીને પણ એક અધિક લીટી મૂકી દે અને પછી આવે છે કે સાબિત એટલે પ્રમેય છે એની અંદર જે તમારે પૂરેપૂરા વાત જોઈતા હોય તો પેલા પ્રમેય લખવામાં આવે પછી પક્ષ સાધ્ય અને સાબિત આપણે પેલું પ્રમેય ભણવાનું છે જો તમારે ગણિતની અંદર છે પ્રમેય 6.1 એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય તરીકે પણ પૂછે એટલે વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ એમ પૂછે કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો હવે પછીના લેક્ચરમાં આપણે એની સાબિતી વિશે આપણે અભ્યાસ છે કરશું કે આ પ્રમેય થેલ્સનું પ્રમેય અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા પ્રમેય 6.1 એમ પણ પૂછે એટલે કે આગળના લેક્ચરમાં હવે આપણે થેલ્સના પ્રમેય વિશે અભ્યાસ કરશું તમારે હોમવર્કની અંદર 6.1 ની ખાલી જગ્યાઓ 6.1 થી આપણે લખવાનું છે